વડોદરામાં ટેન્કરમાંથી ડામર ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। દશરથ ગામે પીસીબીએ દરોડા પાડી કાર્યવાહી કરી છે। મુખ્ય આરોપી જયદીપ સહિત ચારની ધરપકડ, બે વોન્ટેડ। પોલીસે ટેન્કર સહિત 24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દશરથ ગામના ખેતરમાં પીસીબીનો દરોડા, રિફાઇનરીમાંથી નીકળતી ટેન્કરમાંથી ડામર ચોરીનું ઝડપ્યું છે કૌભાંડ। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, ડામરના કાળા કારોબારમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે, કેટલા સમયથી આ ષડયંત્ર ચાલી રહ્યું હતું? જી, ખાસ કરીને વાત કરીએ તો અત્યારે પીસીબી પોલીસ દિવાળી ટાઈમે સક્રિય થઈ ગઈ છે અને બાતમી મળી હતી કે દશરથ ગામના ખેતરમાં ડામરનો કાળો કારોબાર ચાલી રહ્યો છે। ગત રાત્રે પીસીબી પોલીસ વોચમાં હતી, તે દરમિયાન તેમને એક ટેન્કર જતા જોઈ। ટેન્કરની અંદરથી ડામર જે ઠાલવ્યો ચાર પીપળાની અંદર ઠંડો કરવા માટે, તેના માટે પણ પોલીસને કસરત કરવી પડી, કારણ કે ચાર પીપળા ઠંડા પડતા 4 કલાક જેટલો સમય વીતી ગયો, એટલે પોલીસને તપસ્યા કરવી પડી હતી। ત્યારબાદ તેમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ ચારે આરોપીઓની હાલમાં પૂછપરછ ચાલી રહી છે। સાથે સાથે ફરાર બે મુખ્ય આરોપી છે, દીપ પટેલ અને ભરત પટેલ, તે બંનેની પોલીસે તપાસ હાથ ધરી છે। સમગ્ર મામલે કેટલા વખતથી આ કાળો કારોબાર ચાલે છે ડામર ચોરીનો, એ અને સાથે સાથે કોણ કોણ બીજું સંડોવાયેલું છે, તે તમામ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। સમગ્ર મામલે જે નંદેસરી ખાતે રહેતો જયદીપ ઉર્ફે સંજય ગોયલજી, તે આ ડામર ડ્રાઈવરો સાથે સેટિંગ કરતો હતો અને ડ્રાઈવરોને ત્યાં ખેતરોમાં લઈ જઈને ડામર ચોરીનો કૌભાંડ કરતો હતો। પોલીસ આ દિશામાં પણ હાલમાં તપાસ કરી રહી છે। જીપ આભાર તમામ વિગતો માટે હિરેન। આપણા પરિવારમાં, મિત્રોમાં કેટલાક લોકો એવા હોય ને જેમને ફોટો પડાવવાનું ઘેલું લાગેલું હોય અને ફોટો પડાવવા માટે ખર્ચ પણ અધધ કરી નાખે, પણ આવું જ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનું ઘેલું સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને લાગ્યું છે અને પાલિકાએ 5 વર્ષમાં આ જ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે 5 કરોડનું આંધણ કરી નાખ્યું। મહાનગરપાલિકાના આંધણ પર હવે રાજનીતિ ગરમાઈ છે અને વિપક્ષનો આરોપ છે કે સત્તાધારી પક્ષના નેતા ખાલી ફોટા પડાવવામાં જ માને છે। મહાનગરપાલિકાને ફોટોગ્રાફીનું ઘેલું, 5 વર્ષમાં 5 કરોડ રૂપિયાનું આંધણ, પ્રજાના પરસેવાના પૈસા, નેતાઓની લહેર। સુરત મહાનગરપાલિકાના નેતાઓ પર પ્રજાના પરસેવાના પૈસે લહેર કરવાનો આરોપ લાગ્યો છે। ભાજપ શાસિત મહાનગરપાલિકા પર વિપક્ષ નેતાએ આરોપ લગાવ્યો છે કે સુરત મહાનગરપાલિકા ખોટી રીતે પૈસાનું પાણી કરી રહી છે। પાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે આરોપ લગાવ્યો છે કે પાલિકાએ માત્ર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે પાછલા 5 વર્ષમાં 5 કરોડ રૂપિયાના ખર્ચ કર્યો છે। સરળ હિસાબ સમજીએ તો 5 વર્ષના 5 કરોડ તો 1 વર્ષના 1 કરોડ રૂપિયા, જો વર્ષના 1 કરોડ હોય તો રોજના 27,397 રૂપિયા થાય, એટલે પાલિકાએ 5 વર્ષમાં રોજ 27,000થી વધુ રૂપિયાના ફોટા પડાવ્યા છે। વિપક્ષે ખાલી પ્રજાના પૈસાનું પાણી કર્યાનો આરોપ નથી લગાવ્યો। વિપક્ષનું કહેવું છે કે આ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીમાં ભ્રષ્ટાચારની પણ ગંધ આવી રહી છે, કારણ કે કોઈ ટેન્ડર નથી અપાયા અને સત્તાધીશોએ મળતિયાઓને લાખો કરોડોનું કામ આપી દીધું। ભાજપના નેતાઓ ખાલી ફોટા પડાવવામાં માને છે। છેલ્લા 5 વર્ષના જે આંકડાઓ આવ્યા છે, આંકડાઓ મુજબ રોજના અંદાજે જે વર્કિંગ દિવસો હોય છે, વર્કિંગ દિવસોમાં રોજના 25,000થી લઈને 30,000 રૂપિયા સુધીની ફોટોગ્રાફી કરવામાં આવી છે। એટલે કે 5 વર્ષના સમયગાળામાં 5 કરોડ રૂપિયા જેટલી ફોટોગ્રાફી પાસે ખર્ચ કરવામાં આવ્યો છે। વાર્ષિક ધોરણે 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આ જે છે એ કોઈ ટેન્ડર નથી હોતા। વિધાઉટ ટેન્ડરિંગની અંદર ઝોન વાઇઝ અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ કંપનીઓને ફોટોગ્રાફી માટેના ઓર્ડરો આપી દેવામાં આવે છે। એક બાજુ વિપક્ષના ગંભીર આરોપો છે તો બીજી બાજુ સત્તા પક્ષને તો તેની જાણ જ નથી। મેયર ખુદ સંદેશના કેમેરા પર કહી રહ્યા છે કે તમારા માધ્યમથી અમને જાણ થઈ। આરોપો નકારતા મેયર કહી રહ્યા છે કે વિપક્ષ દરેક વાતમાં વિરોધ કરે છે, પ્રજાને માહિતી મળે તે હેતુથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરાવતા હોઈએ છીએ। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહી રહ્યા છે કે આ બધા આકસ્મિક ખર્ચા હોવાથી પહેલાથી નક્કી નથી હોતું, આમાં ટેન્ડર જેવું ન હોય। વિકાસની આ જ ટ્રેનને અમે આગળ લઈ જવાના છે, વિપક્ષનું કામ વિરોધ કરવાનું છે, અમે અમારા 9 ઝોનમાં
अनेक पांच वर्ष में अनेक लोकार्पण खातमुहूर्त काम थया छे। लोको प्रजा वच्चे अमे जईए छे, कार्यक्रम करवा पड़े छे, प्रजा ने जाण माटे अमे एक एक जगह बोलावता होय छे लोकार्पण कार्यक्रम करवा। विपक्षनी जे वात छे, विपक्षनुं काम विरोध करवानुं छे, अमारुं काम छे विकास करवानुं। अपना माध्यमथी मने जाण मळी छे, અમે આની યોગ્ય તપાસ કરીશું અને જે પણ કંઈક કાર્ય કર્યો એની સુરત મહાનગર અમારી ટીમ કરશે। હવે આ બધા કાર્યક્રમો અવારનવાર થતા રહેતા હોય છે, હવે તેના માટે કોઈ અગાઉથી મંજૂરી મેળવવાની રહેતી નથી, એટલે તે છેલ્લી ઘડીના કામ છે। અમે તે તપાસ કરીએ છીએ, તેવા જે કામ હોય છે તે કાયદેસર એ લોકો કરી શકે છે, તે સિવાયના તમામ કાર્યો પર અમે બ્રેક લગાવીએ જ છીએ। ધારો કે તમારે 3 દિવસ પછી કોઈ કાર્યક્રમનું લોકાર્પણ કરવાનું છે, તો તેના માટે તમે ટેન્ડર પ્રક્રિયા ફોલો કરવા જાઓ તો શક્ય નથી બને। હજી તો આ ખાલી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના ખર્ચાની વાત થઈ, વિપક્ષે તો મંડપ અને સાઉન્ડ સિસ્ટમ પાછળ પણ માતબર ખર્ચ કરાયાનો આરોપ લગાવ્યો છે। પાલિકાના સત્તાધીશોએ જવાબ પણ આપ્યો છે, પરંતુ તેમનો જવાબ ગળે ઉતરે તેવો લાગતો નથી, કારણ કે ખર્ચનો આંકડો ખૂબ મોટો છે। ત્યારે મહાનગરપાલિકાની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના પ્રકરણમાં આગામી સમયમાં કોના ફોટા પડે છે તે જોવું રસપ્રદ રહેશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ડાંગ જિલ્લાની આગળ વાત કરવી છે, અને ડાંગ એટલે ગુજરાતના ફેફસા, ડાંગ એટલે ગુજરાતનું પૃથ્વી પરનું સ્વર્ગ કાશ્મીર। પણ દુર્ભાગ્યની વાત એ છે કે વિકાસની ગતિ અહીંયા ડાંગમાં મેમુ ટ્રેન કરતાં પણ ધીમી છે। અહીંયા રમતવીરો એક્સપ્રેસની જેમ દોડે છે। ડાંગ એક્સપ્રેસ તરીકે ફેમસ થયેલા મુરલી ગાવિતે આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ જીત્યા, ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું। પણ આપણું દુર્ભાગ્ય કમનસીબી એવી છે કે ન તો આ રમતવીરને સન્માન મળે છે, ના મદદ મળે છે। દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનારા ખેલાડીને માતાની સારવાર કરવી હોય તો નેતાઓને ભલામણ કરવી પડે છે, આનાથી તો બીજું દુર્ભાગ્ય કયું હોઈ શકે। ગુજરાતના આદિવાસી જિલ્લા ડાંગમાંથી દેશને ઘણા રમતવીરો મળ્યા છે। સરિતા ગાયકવાડ બાદ હવે દોડવીર મુરલી ગાવિત ડાંગની ઓળખ બની ચૂક્યો છે। દોડવીર મુરલી ગાવિતે અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશનું નામ રોશન કર્યું, પરંતુ દેશમાં એક ક્રિકેટરને જેટલું માન સન્માન મળે છે તેટલું આ એથ્લીટોને નથી મળતું। બંને દેશ માટે રમે છે, બંને દેશને મેડલ અને ટ્રોફી અપાવે છે, પરંતુ દેશના આ સુપર હીરો જે એથ્લેટિકમાં ગોલ્ડ જીતે છે તેને કોઈ ઓળખતું નથી। ત્યાં સુધી તો ઠીક, પણ જ્યારે આ રમતવીરોને મદદ જોઈએ ત્યારે ભલામણ કરવી પડે છે। આજે આવું જ કંઈક બન્યું ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિત સાથે। મુરલી ગાવિતના માતા કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા છે, પણ આ દુઃખની ઘડીમાં દોડવીર સાથે ઊભા રહી શકે તેવો કોઈ ખેલાડી કે નેતા નથી। માતાને હોસ્પિટલમાં દાખલ કરાતા દોડવીર મુરલી ગાવિત ગોવામાં ચાલતા નેશનલ ગેમ્સના પ્રેક્ટિસમાંથી રજા લઈ દોડતા સુરત આવી પહોંચ્યા। આ સાથે તેમનો ભાઈ જે ઇન્ડિયન આર્મીમાં સેવા આપી રહ્યો છે તે પણ ત્યાં હાજર થયો, પરંતુ હોસ્પિટલમાં યોગ્ય સુવિધા ન મળતા ડાંગ એક્સપ્રેસે રાજનેતાની મદદ માંગવી પડી। દોડવીર મુરલી ગાવિતે ડાંગ ભાજપ પ્રભારી રાજેશ દેસાઈને વાત કરી। રાજેશ દેસાઈને સમગ્ર મામલાની જાણ થતાં તે હોસ્પિટલ દોડી આવ્યા અને તેમની સાથે મુલાકાત કરી અને શક્ય તમામ મદદ માટેની ખાતરી આપી। એમ તો જનરલી રીતે બધી સુવિધા તો હતી, અને પછી જ્યારે એડમિટ કરવાનું આવ્યું ત્યારે નોર્મલ જનરલ બોર્ડમાં આપતા હતા, તો પછી સાહેબે મદદ કરીને સ્પેશિયલ રૂમ અપાવ્યો જી સાહેબ, હવે લાગે છે સારું છે, એને સ્પેશિયલ રૂમ આપેલો છે એટલે એને બી સારું છે, સાહેબ વધારે ડિસ્કશન નથી। આમ તો ભારતીય જનતા પાર્ટીએ ડાંગના પ્રભારી તરીકે જવાબદારી સોંપી છે, એટલે છેલ્લા 6-8 મહિનાથી પ્રવાસ રહે છે। વર્તમાનપત્રમાં મુરલી ગાવિત વિશે ઘણું બધું વાંચ્યું હતું અને એમના નિવાસ સ્થાને મળવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પણ ટ્રેનિંગ વગેરેને કારણે પ્રત્યક્ષ મુલાકાત ન થઈ, પરંતુ ગઈકાલે જ ડાંગના એક મારા કાર્યકર્તા દ્વારા એમની મદદને એને દાખલ કર્યા છે અને એમની સમસ્યા અને મદદ માટેની લાગણી પ્રદર્શિત કરી, એટલે ત્વરિત એમની સાથે ટેલિફોન સંપર્ક કરીને સંન્યાસ હું અહીંયા આવ્યો હતો અને પરંતુ દેશમાં એથ્લેટોની આ કેવી સ્થિતિ જે દેશને ગૌરવ અપાવ્યા બાદ પણ મદદ માટે ભલામણો કરવા મજબૂર બને છે। હાલ દેશમાં ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યું છે, જ્યાં ખેલાડીઓની એક ઝલક માટે લોકો તેમના હોટલની બહાર ગર્દી કરે છે, મેચની ટિકિટની રીતસરની પડાપડી થાય છે,
પરંતુ આવી જ રીતે દેશને ગૌરવ અપાવનાર નાના ખેલાડીઓ ગુમનામીમાં જીવે છે. ના તો તેમને માન મળે છે, ન તો સન્માન, જેમાં તંત્રની સાથે સામાન્ય લોકોનો પણ દોષ છે. જ્યાં સુધી તમે રમતવીરને સન્માન નહીં આપો ત્યાં સુધી બીજા પાસેથી કઈ રીતે અપેક્ષા રાખશો? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.